તો તમે જે પ્રેમનો ઉલ્લેખ કરી રહ્યા છો તે તે ક્ષણો સુખની અમુક ક્ષણો છે જો પ્રેમ સાચો હોય તો તે કોઈ પણ વસ્તુ વિના થશે તમારા જીવનની દરેક ક્ષણે તમારે તે સુખદ થની જાણાવવી જોઈએ તમારે સતત દરેક વસ્તુ સાથે પ્રેમમાં પડવું જોઈએ આ બધું તેના પર નિર્ભર છે કે સૌ પ્રથમ તો પ્રેમ વિશે તમારો વિચાર શું છે જો તમે સ્ત્રી એક પક્ષી કીડી વૃક્ષ કે કોઈની પણ સાથે પ્રેમમાં પડ્યા છો તો પછી તમારો પ્રેમ કોઈ પણ વસ્તુ દ્વારા ચાલતો નથી તમે ફક્ત પ્રેમમાં પડી રહ્યા છો જો તમે સતત માત્ર મહિલાઓ સાથે જ પ્રેમમાં પડો છો તો તેનો અર્થ એ છે કે તમારો પ્રેમ તમારા હોર્મોન્સ દ્વારા ચાલે છે આ તમારે સમજવું જોઈએ જે કોઈ વસ્તુ દ્વારા ચાલે શું તમે તેને પ્રેમ કહેવા માંગો છો ઠીક છે હું એમ નથી કહેતો તે પ્રેમ છે જ નહીં તે છે પરંતુ શું તે સાચો છે અને શું તે સાચો નથી તે એવું નથી જે તમે એના કારણે નક્કી કરો કે શું થયું અને શું ન થયું તમે શું અનુભવ્યું તે એનો પ્રશ્ન છે શું તે લગ્નમાં પરિણમ્યું અને પછી તમને સમજાયું કે તે પ્રેમ નથી અથવા ન પરિણમ્યું અને તમને લાગ્યું કે એ સાચો પ્રેમ હતો જે ક્યારેય સાકાર થયો નહીં તે તમારા પર છે તમે કઈ રીતને હેન્ડલ કરવા માંગો છો પરંતુ મૂળભૂત રીતે પ્રેમનો અર્થ શું છે જો તમારું ભૌતિક શરીર ખૂબ જ સુખદ બને તો સામાન્ય રીતે આપણે તેને સ્વાસ્થ્ય અને સુખ કહીએ છીએ જો તમારું મન ખૂબ જ સુખદ બની જાય તો આપણે તેને શાંતિ અને આનંદ કહીએ છીએ જો તમારી લાગણીઓ ખૂબ જ સુખદ બની જાય તો આપણે તેને પ્રેમ અને કરુણા કહીએ છીએ જો તમારા જીવનની ઊર્જાઓ ખૂબ જ સુખદ બની જાય તો અમે તેને પ્રસન્નતા અને પરમાનંદ કહીએ છીએ તો તમે જે પ્રેમનો ઉલ્લેખ કરી રહ્યા છો તે ક્ષણો સુખની અમુક ક્ષણો છે હવે તમે માનો છો કે કોઈએ તમારામાં તે સર્જ્યું છે કદાચ કોઈએ તમારામાં તેને ઉત્તેજિત કર્યું હોય કોઈએ તમારામાં તેને ઉત્તેજિત કર્યું હોય અથવા તેને તમારામાં પ્રેરણા આપી હોય પરંતુ આવશ્યકપણે જેને તમે પ્રેમ કહો છો તે તમારી લાગણીઓ છે જે ખૂબ જ સુખદ બની જાય છે તેથી જો પ્રેમ સાચો હોય તો તે કોઈ પણ વસ્તુ વિના થશે જો તે ખરેખર સાચો પ્રેમ છે તો તેનો અર્થ શું છે તમે તમારી લાગણીઓને ખૂબ જ સુખદ બનાવી છે અહીં કોઈ પુરુષ છે કે સ્ત્રી છે કે ઝાડ છે કીડી છે કે હાથી છે તે મુદ્દો નથી તમે ફક્ત તમારી લાગણીઓને સુખદ બનાવી છે તમે જે કંઈ પણ જુઓ છો તે દરેક વસ્તુ પ્રત્યે તમારી પાસે અમુક સુખદતા છે તે પ્રેમ છે હવે જો આમ સતત એક બે ત્રણ ચાર પાંચ બધી સ્ત્રીઓ સાથે થાય તે હોર્મોન્સ દ્વારા ચાલે છે કંઈ બીજું નથી હું એમ નથી કહેતો કે તેમાં કંઈક ખોટું છે પરંતુ તમારે તેની મર્યાદા સમજવી જોઈએ તો જો તે લગ્ન અથવા કોઈપણ પ્રકારના કાયમી બંધનમાં પરિણમે તો તમને લાગે છે કે તે સફળ છે જો તેમ ન થાય તો તમને લાગે છે કે તે એક નિષ્ફળતા છે એવું ન પણ હોય મને આનંદ થશે જો તમે ત્રણ અબજ સ્ત્રીઓ સાથે પ્રેમમાં પડો અને અન્ય ત્રણ અબજ પુરુષોને પણ બાકી ન રાખશો જો તમે ત્રણ અબજ સ્ત્રીઓ સાથે પ્રેમમાં પડો છો તો તે હોર્મોનલ નહીં હોય તે માત્ર પ્રેમ હશે હું પ્રેમમાં છું વિશ્વની તમામ સ્ત્રીઓના અને પુરુષોના પણ અને કીડીઓના પણ અને એ માટી કે જેના પર હું ચાલુ છું અને તે જ વૃક્ષ કે જેની નીચે આપણે અત્યારે બેઠા છીએ તમે જે પણ નિહાળો સુખદ લાગણી ધરાવવા માટે તે પ્રેમ છે અને પ્રેમ કોઈની વિશે નથી તે તમારા સુખદ ખરેખર સુખદ હોવા વિશે છે અને શું આ સાચું કે ખોટું છે કે આ કે તે છે તેની વાત નથી તે અસ્તિત્વમાં રહેવાની એક બુદ્ધિશાળી રીત છે આ દુનિયામાં પર્યાપ્ત દુઃખ છે તમે ગમે તેટલી કાળજીપૂર્વક ચાલો તમે કોઈને કોઈ રીતે તેના અસરમાં આવશો જ્યારે આવું હોય ત્યારે તમારે તમારી અંદર પોતાની અપ્રિય લાગણી પેદા કરવાની કોઈ જરૂર નથી જો તમે તમારા જીવનનો ફક્ત ત્રણ વાર પ્રેમ કર્યો હોય તો મને લાગે છે કે તમે કમનસીબ છો કારણ કે બાકીના સમયે તમે તમારી અંદર તે સુખદતાને જાણી જ નહીં તમારા જીવનની દરેક ક્ષણે તમારે તે સુખદતાની જાણવી જોઈએ તમારે સતત દરેક વસ્તુ સાથે પ્રેમમાં પડવું જોઈએ દરેકની સાથે અને કશાની નહીં આમાં મહિલાઓ પણ વાંધો છે તેમાં કેમ કે તમે ત્રણ અબજ મહિલાઓ સાથે બંધન બાંધી નથી શકતા એટલે એક એકની પસંદગી અનુકૂળ છે જો તમે પાંચને પસંદ કરો તો તમને તે ખૂબ જ મુશ્કેલ લાગશે એક અનુકૂળ છે અને સૌથી મોટું કારણ એ છે કે તમે કોઈની સાથે તે માટે બંધન બાંધો છો કે તમારા આખા જીવનમાં ઓછામાં ઓછું એક વ્યક્તિ તમારી સાથે રહે જેની સાથે કોઈ સીમાઓ નથી જો તમે કોઈ નવી વ્યક્તિનો સંપર્ક કરો તો હંમેશા થોડું તમે જાણો છો ત્યાં થોડું ઘર્ષણ અને રમતો રમાય છે નવા વ્યક્તિ સાથે યુદ્ધ અને રમતો રમાય છે એક વ્યક્તિ સાથે તમે આરામથી રહેવા માંગો છો જ્યાં તમારે રમતો રમવાની જરૂર નથી હોતી ઓછામાં ઓછી એક વ્યક્તિ સાથે તમે સંપૂર્ણ આરામથી રહેવા માંગો છો તે જ તો વિચાર છે શા માટે તમે ઓછામાં ઓછી એક વ્યક્તિ ઈચ્છો છો કે હજુ પણ તમે એવા મુકામ સુધી પહોંચ્યા નથી જ્યાં તમે ફક્ત તમારી જાત સાથે આરામથી રહો ખુદના જીવન સાથે કેમ કે તમે તમારી આસપાસના જીવનના બધા સ્વરૂપો સાથે તમારી આસપાસના જીવનની લાખો રૂપ સાથે આરામથી રહેવામાં અસમર્થ છો ઓછામાં ઓછી એક વ્યક્તિ સાથે તમે તેમ કરવા માંગો છો બંધન શોધવા પાછળ કે બંધન બાંધવા પાછળ આ વિચાર છે તો જે લોકો તેનાથી આગળ જાય છે તે લોકો તેઓ એક વ્યક્તિ સાથે આરામથી રહેવાનું મૂલ્યવાન નથી માનતા કારણ કે હવે તેઓ લગભગ કંઈ પણ વસ્તુ સાથે આરામથી રહેવા સક્ષમ છે તેઓ અસ્તિત્વમાં રહેલી દરેક વસ્તુ સાથે તદ્દન નિરાંતમાં છે હવે તેમને તે બંધન બાંધવાની જરૂર જણાતી નથી જ્યાં માત્ર એક જ જગ્યાએ થોડી છૂટછાટ મળે છે બાકીની જગ્યાએ તમે લડાયક રહો છો અને હંમેશા તમારી જાતને બચાવવાનો પ્રયાસ કરો છો એક જગ્યા જ્યાં તમારી સુરક્ષા વ્યવસ્થા વિશ્રામમાં હોય છે કારણ કે જ્યારે તમે તમારી સુરક્ષાની વ્યવસ્થાને નીચે મૂકો છો ત્યારે જ તમારી તમારી અંદર કંઈક સુંદર બની શકે છે છે ત્યારે જાતને બચાવવાની રહેતી નથી તો આ વિચાર એ જે એવી જગ્યા શોધવાનો કે જેમાં કુટુંબની અને સમુદાય કે રાષ્ટ્રની વિશાળ ઓળખ બનાવવાનો હોય જ્યાં તમે તમારી સુરક્ષાની વ્યવસ્થાને નીચે મૂકી શકો અને ફક્ત એક પ્રકારની સહજતાથી રહો કેમકે ફક્ત તે જ સહજતામાં અન્ય સંભાવનાને અભિવ્યક્તિ મળશે નહીતર તમે પ્રાણી જેવા બની જશો સતત ટકી રહેવાનો પ્રયાસ કરશો તમારી જાતને બચાવ્યા કરશો તો પ્રેમને સ્વ બચાવની વૃત્તિથી આગળ વધવાની સંભાવના તરીકે જોવામાં આવે છે જ્યાં તમે તમારી જાતને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા નથી તમે તમારી જાતને કંઈક વસ્તુ અથવા કોઈક વ્યક્તિને આપવાનો પ્રયાસ કરી રહ્યા છો તેના માટે તમારે કોઈ વ્યક્તિની જરૂર નથી બસ તમે તેને જીવન સાથે પણ કરી શકો છો